ભરૂચ જિલ્લાની પવિત્ર નર્મદા નદીમાં ઉદ્યોગોના પ્રદૂષિત પાણી સામે સાંસદ મનસુખ વસાવા લાલ ગુમ થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત એક પત્ર પાઠવ્યો હતો ભરૂચ જિલ્લામાં ઉદ્યોગપતિઓ સામે હવે સાંસદ મનસુખ વસાવા લાલ ગુમ થયા હોય તેઓ પત્ર પ્રધાનમંત્રીને સંબોધિત લખ્યો છે તેમાં આક્ષેપ કરવામાં આવે છે કે ભરૂચ જિલ્લાની સાત જેટલી ઔદ્યોગિક વસાહતો આવેલી છે અને આ ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ કરીને નર્મદા નદીમાં છોડવાનું હોય છે કેટલાય ઉદ્યોગપતિઓ પ્રદૂષિત પાણીને સીધે સીધું નર્મદા નદીમાં છોડી રહ્યા હોવાના કારણે પવિત્ર નર્મદા નદી અપવિત્ર બની રહી હોવાના આક્ષેપો કર્યા છે તેઓએ ગંભીર આક્ષેપ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે તો ભરૂચના નીલકંઠેશ્વર મંદિર નજીકથી પણ પ્રદૂષિત પાણીની એક લાઇન પસાર થાય છે જે સીધે સીધી નર્મદા નદીમાં જતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે ઉદ્યોગપતિઓ પ્રદૂષિત પાણીનું ટ્રીટમેન્ટ કર્યા વિના નદીમાં છોડતા હોવાના સાંસદે આક્ષેપ કર્યા છે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નદીમાં જતું પ્રદૂષિત પાણી અટકાવવા માટે પ્રધાનમંત્રીને એક પત્ર પણ લખ્યો છે નર્મદા નદીને પવિત્ર રાખવા ઉદ્યોગપતિઓ સામે આ આક્રોશ વ્યક્ત કરતો સાંસદનો પત્ર લોકોમાં કુદવલ સર્જી રહ્યો છે પવિત્ર નર્મદા નદીને ઉદ્યોગપતિઓ પ્રદૂષિત કરી રહ્યા હોવાના પણ આક્ષેપો કર્યા છે ડ્રેનેજ તથા તથા પ્રદૂષિત પ્રદૂષિત પાણી ઉદ્યોગોના પાણીને ટ્રીટમેન્ટ કર્યા વિના નર્મદા નદીમાં છોડાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના કેટલા ઉદ્યોગો પાસે ટ્રીટમેન્ટના મશીનો છે તેની પણ તપાસ કરવામાં આવે તે પણ માંગ ઉઠી રહી છે ત્યારે નર્મદા નદીને પવિત્ર કરવા માટે સાંસદ મનસુખ વસાવાએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે